હેલો, હાય, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હું છું હેલી. ડિમાન્ડિંગ બાળકો આજકાલ બહુ જ ડિમાન્ડિંગ થઈ ગયા છે. હવે સ્કૂલે જવાનું હોય ને તો દર વર્ષે કહેશે મારે યુનિફોર્મ તો નવો જ જોઈએ. કોઈની જૂની વાપરેલી બુક્સ હું નહીં વાપરું, મારે તો બુક્સ નવી જ જોઈએ. રેડ વોટર બોટલ, ના ના, મારે તો પર્પલ જ જોઈએ છે. બધી જ વાતમાં બાળકો ડિમાન્ડ કરતા જ હોય છે. અને આ બધી ડિમાન્ડ્સ પૂરી કરીને ત્યાં પાછું નવું આવે કે મારે લંચ બોક્સ તો વોટર બોટલના મેચિંગ જ જોઈશે, અને પાછું લંચ બોક્સમાં રોટલી શાક તો નહીં જ ચલાવેલો, એમાં મારે જોઈશે સરસ મજાની ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફ્રેન્કી. બોલો. બહુ જ સાચી વાત છે. આજકાલના છોકરાઓ એટલા બધા એડવાન્સ થઈ ગયા છે, એટલા બધા ફેન્સી થઈ ગયા છે કે એ લોકોને ચીલા ચાલુ વસ્તુઓ કશું ગમતું જ નથી. અને હેશટેગ ટ્રેન્ડિંગ કહી શકાય. યસ, આજકાલ બધા બાળકો હેશટેગ મારે આજ જોઈએ, હેશટેગ મારે પહેલું જ જોઈએ, બધી જ વાતમાં ડિમાન્ડ છે. એ પછી બહાર ફરવાની વાત હોય, ખાવા પીવાની વાત હોય, કે પછી ભણવાની વાત હોય. બહુ જ સાચી વાત છે. એ લોકોની ડિમાન્ડ પણ હું ઘણીવાર એવું વિચારું કે ગેરવ્યાજબી નથી, કારણ કે આ જમાનાના બાળકો છે. અને આજકાલના બાળકો તો પાછા આપણા આ રસોડે પણ પહોંચી ગયા છે. શું વાત છે. યસ, એમની ડિમાન્ડ આવી છે. ચાલો તો કિચન ટેબલ પર પહોંચી જઈએ. ચોક્કસ ચોક્કસ ડિમાન્ડ પૂરી કરીએ. યસ સુમિરાબેન, એમાં તો હવે પાછી સ્કૂલો ફરીથી ખુલવાની છે ને, એટલે કેવું બાળકોને એવું થાય કે હવે લંચ બોક્સમાં શું મળશે. મારો ફ્રેન્ડ તો આ લાવ્યો હતો, મમ્મી તું કંઈક અલગ બનાવી આપને, હંમેશા એવી ડિમાન્ડ તો ચાલવું જ હોય. હા, અને હવેના જે બાળકો છે હેલી, એ લોકોને એક્સપોઝર એટલું બધું છે. દરેક પેરેન્ટ્સ એટલું બહાર જતા હોય, એટલા વેકેશન્સ લેતા હોય, એટલે ઘણી બધી જગ્યાની વિઝિટ કરે, એટલે એ લોકોને જોયું બી વધારે હોય, એટલે એ પ્રમાણેની ડિમાન્ડ પણ હોય. યસ, અને એવી જ અલગ પ્રકારની ડિમાન્ડ આજે આ રસોડે પણ છે. ધર રસોઈ શોના રસોડે પણ હવે બાળકો ડિમાન્ડ કરવા લાગ્યા છે. જોઈએ એમની ડિમાન્ડ કઈ છે આજે. હા, ચોક્કસ. હેલો રસોઈ શો, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને મમ્મી દરરોજ નાસ્તામાં બોરિંગ વાનગીઓ જ આપે છે, એટલે હું રિક્વેસ્ટ કરું છું કે તમે શો પર કોઈ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી બતાવો, સો દેટ મમ્મી મને દરરોજ નાસ્તામાં એકદમ મસ્ત મસ્ત રેસિપી આપે. થેન્ક યુ. જોયું સુમિરાબેન, બાળકોની ડિમાન્ડ એટલે ક્યારેય પૂરી જ ના થાય. હા, હંમેશા કંઈકનું કંઈક નવું 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 જ જોઈતું હોય. બરાબર. તો પછી આજે આ રસોડે એમના લંચ બોક્સમાં ભરી શકાય એવું નવું તમે શું બનાવશો? આજે હું બે એવી વસ્તુ બતાવીશ કે જે બાળકોને બહુ જ ગમતી હોય અથવા તો ગમશે પણ ખરી. એક આપણે સેવરી મફિન્સ બનાવવાના છે અને બીજા પિઝા પનીયારમ બનાવવાના છે. ઓકે, મને લાગે છે ખાલી બાળકોને નહીં પણ એમને મમ્મીને, એમના પપ્પાને, બા દાદા બધાને ભાવશે. એની અંદર હેલી એવું હોય કે મધર હોય કે પેરેન્ટ્સ હોય કે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય, એ લોકોને હંમેશા એવું થાય કે મારે બાળકોને હેલ્ધી ખવડાવવું છે, અને છોકરાઓની ડિમાન્ડ કંઈક જુદી જ હોય. તો આ બંને વસ્તુ એવી છે કે જોઈને બાળકોને એવું થશે કે મારી પસંદગીનું છે, અને પેરેન્ટ્સને ને દાદા દાદીને એ લોકોને થશે કે ના ના આમાં વાંધો નથી, આ તો હેલ્ધી જ. તો ચાલો બાળકોના નાસ્તાના ડબ્બામાં ભરવા માટે બનાવી દઈએ સરસ મજાની ટેસ્ટી ટેસ્ટી રેસિપી. તો પછી હવે આજે આ રસોડે બનશે મફિન્સ, અને એ પણ સેવરી મફિન્સ. સેવરી તો કઈ ફ્લેવર હશે આ સેવરી મફિનમાં? મસાલા. ઓકે, આપણે જે રૂટીનમાં મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ જ મસાલા? મસાલા અને વેજીસ. હા, એટલે એકદમ સુપર હેલ્ધી બનશે. આની અંદર હેલી મેં જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એ બધા આપણે ઘરમાં રોજ વાપરતા હોઈએ એ જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પણ એને એવી રીતે આપણે બાળક સુધી પહોંચાડવાના છે કે એ લોકોને ગમે, એમની પસંદગી લાગે, હા, કંઈક અલગ લાગે, મફિન તરીકે ખાઈ શકે. હા, ઓકે. તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? શરૂઆત કરીએ કે બનાવવાની જ, કે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ટર્ન બાય ટર્ન કેવી રીતે મેળવવા જ આપણે જોઈ લઈએ. હા, દહીં છે એ લગભગ 4 ચમચી લઉં છું. એની પછી દહીંની અંદર જ બધા મસાલા કરી દઈશું. બેકિંગ પાવડર છે એ લગભગ આપણે 1/2 થી 1/4 ચમચી લઈએ છીએ, અને મફિન્સને ફૂલાવવાને એને એક્ટિવેશન માટે જે આપણે દહીં લઈએ છીએ તેની સાથે થોડો ખાવાનો સોડા, ઓકે, એ લઈશું. એ લગભગ આપણે 5 ચમચી લઈએ છીએ. હવે દહીં અને બેકિંગ પાવડર અને સોડાને સાથે વ્હીપ કરી લઈશું. હવે એની અંદર મસાલા કરી લઈશું. મીઠું નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું. બાળકો માટેનું છે એટલે આદુ મરચા આપણે જે રીતે જરૂર હોય
એટલા નાખીશું જે રીતના ખાતા હોય. આપણે અડધી ચમચી લઈએ છીએ. ઓકે. કોથમીર છે લગભગ 1.5 ચમચી નાખીશું. એની સાથે થોડાક વેજીટેબલ છે, ગાજર છે, કેપ્સિકમ છે, થોડાક કાંદા છે, વટાણા છે અને મકાઈ છે. ઓકે. એ મિક્સ કરીશું. બધું જ લગભગ 1-1, 2-2 ચમચી અથવા બાળકોને જે ગમતું હોય એ ઓછું કે વધારે એ આપણે કરી શકીએ છીએ. મોસ્ટલી બધા બાળકો છે ને શાકભાજીથી તો બહુ જ દૂર ભાગતા હોય. હા, પણ આવી રીતે જો મફિનમાં આપણે એડ કરીએ તો કેવું, મફિન છે કરીને લોકો ખાઈ જાય અને અંદર બહુ ખાસ ધ્યાન ના આપે કે કયા કયા શાકભાજી છે. બહુ સાચી વાત છે. મિક્સ કરી લઈશું. એની સાથે આપણે મોણ જેવું નાખવાનું છે, એટલે બટર પણ લઈ શકાય અને કોઈ પણ તેલ પણ લઈ શકાય. અત્યારે આપણે બટર લઈએ છીએ. લગભગ 2 ચમચી જેટલું બટર. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે ટર્ન બાય ટર્ન એમાં લોટ નાખીશું. ઘઉંનો લોટ છે એ લગભગ આપણે 1/2 કપ લઈએ છીએ. ચણાનો લોટ છે એ લગભગ 2 ચમચી જેટલો લઈએ છીએ. અને એક બીજી હેલ્ધી વસ્તુ એમાં ઓટ્સ નાખીએ છીએ એ લગભગ આપણે 1/2 કપ લઈએ છીએ. પાણી નાખીશું વધારાનું, જરૂર મુજબ પાણી. હેલી, ખીરું તૈયાર થઈ ગયું છે એનું બેટર અને આ રીતનું લચકા પડતું આપણે એને બનાવીશું. તો હવે આને આપણે મફિન્સના મોલ્ડ છે એમાં ભરીશું. ઓકે. આ રીતે મફિન્સના મોલ્ડ આપણે રેડી કર્યા છે અને એને સેજ ગ્રીસ બી કરી દીધા છે. હવે એને સેજ આપણે ટેપ કરી લઈશું. હવે આવે છે દેખાવ કે જે જોઈને બાળકને ખાવાનું મન થાય. તો મેં એવું જોયું છે કે બાળકોને બાફેલી મકાઈ બહુ જ ગમતી હોય છે. આપણે જે પણ આમાં વેજીટેબલ્સ વાપર્યા છે, મકાઈ વટાણા બધું બાફીને વાપર્યું છે, ઇવન ગાજર પણ. હવે આની ઉપર થોડીક આપણે મકાઈ મૂકીશું. એટલો દેખાવ આપણે અટ્રેક્ટિવ કરીએ ને એટલું જ બાળકોને ખાવાનું મન જલ્દી થતું હોય છે આનાથી. હા, આપણે તમે હમણાં કહ્યું ને કે થોડા આપણે પણ એફર્ટ્સ કરવા પડે, મનાવવું પડે કે ખા એક વખત ચાખ, બહુ જ સરસ લાગશે. એવું આવું જો સરસ ગાર્નિશિંગ ને એવું કરેલું હોય ને તો જો આપણે 4 વખત એફર્ટ્સ કરવા પડે ને તેની જગ્યાએ 2 વારમાં પતી જાય. બરાબર છે. અને અત્યારે હું આ વેજીસ જ મૂકું છું, પણ માની લો બાળકને ડ્રાય ફ્રૂટ્સ એટલે કાજુ ગમતું હોય તો આપણે એની ઉપર કાજુ બી થોડા નાખી શકીએ, અથવા એને ટૂટી ફ્રૂટી ગમતી હોય તો ભલે ને આપણે સેવરી મફિન્સ બનાવીએ છીએ, પણ એકવાર એ ખાય એના માટેનું ગમતી વસ્તુ આપણે એમાં મૂકવાની છે તો તમે કંઈ પણ ઉપર મૂકી શકો. હવે ઉપર થોડીક ચીઝ નાખીશું. ઓકે. અત્યારે હવે આપણે આને બેક કરવા મૂકીશું 180 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણા ઓવનનું ટેમ્પરેચર હોય એની ઉપર થોડીક વાર પહેલાં એને પ્રી હીટ કરીશું અને પછી એને બેક કરવાના છે. 15-20 મિનિટ આપણે બેક કરવાના. પણ જો આપણું ઓવન નાની સાઈઝનું હોય તો એની ડિગ્રીઝ બી ઓછી કરવાની, લગભગ આપણે 100-120 પર મૂકવાનું અને 8-10 મિનિટમાં થઈ જશે. એટલે એકવાર આપણી નજર એની પર હોવી જોઈએ કે બેક થઈ ગયા છે કે નહીં, અને ટૂથપીક નાખી અને ચેક કરી શકાય કે આ થઈ ગયા છે એટલે એને કાઢી લેવાના. તો બેક કરવા મૂકીશું એને. ટિફિન માટેના સેવરી મફિન્સ તો તૈયાર થઈ ગયા છે, તો ડબ્બો ભરી દઈએ. ભરી દઈએ. એની સાથે આપણે લીલી દ્રાક્ષ એના લંચમાં ફ્રૂટ તરીકે મૂકીએ છીએ. થોડાક ડ્રાય ફ્રૂટ્સ મૂકીએ છીએ. બદામ, અખરોટ, દ્રાક્ષ અને કાજુ. આમ જોવા જઈએ ને તો જે આપણને વર્ષો પહેલાં મમ્મી ભરીને આપતી ને ડબ્બો શાક અને રોટલી, આમાં પણ એ જ છે. લોટ પણ છે ઘઉંનો, ઉપરથી હેલ્ધી કર્યો છે, આપણે ઓટ્સ પણ ઉમેર્યા છે અને સાથે શાક છે અને જે રોટીના મસાલા છે એ જ છે, પણ એનું આખું જે સ્વરૂપ છે તમે ચેન્જ કરી નાખ્યું છે. આમાં જે વાપરવું છે આપણું માઇન્ડ ફિક્સ જ છે કે મારે શું ખવડાવવું છે, મારે શાક બી ખવડાવવા છે, મારે ઘઉંનો લોટ બી ખવડાવો. આમ જોવા જાઓ તો રાઈસ સિવાયની આની અંદર બધી જ વસ્તુઓ આપણે નાખેલી છે, તો
આપણે નક્કી કર્યું છે પણ એને એવા સ્વરૂપે બચ્ચા સુધી પહોંચાડવાનું છે કે એને જોઈને જ એને ખાવાનું મન થાય, તો કરી શકાય. થોડુંક વિચારવાનું અને પછી બનાવવાનું. હા, એટલે સરસ આઈડિયા હવે બધી મમ્મીને મળી મળી જશે. તો લંચ બોક્સ તૈયાર થઈ ગયો છે. આ ત્રણ ખાનાનો છે એટલે આપણે એ રીતે ભરીએ છીએ, અને એક આ રીતે બનાના માટેનું ડબ્બો પણ આવતો હોય છે કે જે આપણે એમને બનાના મૂકીને આપી શકીએ કે એમને જ્યારે પણ જે રિસેસમાં ખાવું હોય તો એ ખાય. હા, માપ જોઈને લેવું પડે, બનાના પણ આવી જતું હોય છે. તો એક ફ્રૂટ છેલ્લી રિસેસમાં ખાય, એક પહેલી રિસેસમાં ખાય, અને પછી મેઇન કોર્સ. યસ, તૈયાર છે એક સરસ ટેમ્પટિંગ ડબ્બો. યસ, આ ડબ્બો હું ગેરંટી આપું છું કે પતિને જ આવશે પાછો. હે ને, સેવરી મફિન્સ બનાવવા માટે જોઈશે ખીરું. તૈયાર કરવા માટે જોઈશે દહીં 5 ચમચી, બેકિંગ પાવડર 1/2 થી 1.25 ચમચી, સોડા 5 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 1/2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1/2 ચમચી, કોથમીર 1.5 ચમચી, બાફેલા મિક્સ શાક 4 થી 5 મોટી ચમચી, બટર 2 ચમચી, ઘઉંનો લોટ 1/2 કપ, ચણાનો લોટ 2 ચમચી, ઓટ્સ 1/2 કપ, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે મકાઈ, ગાજર અને ચીઝ. લંચ બોક્સમાં ભરવા માટે જોઈશે દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ અને કેળું. સેવરી મફિન્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં દહીં, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લઈ તેને ફીણી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને મિક્સ વેજીટેબલ્સ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બટર ઉમેરી મિક્સ કરી ઘઉંનો લોટ, ચણાનો લોટ, ઓટ્સ ઉમેરી મિક્સ કરી લો. પછી એમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરી મોલ્ડમાં લઈ લો. હવે એની ઉપર મકાઈ, ગાજર અને ચીઝ મૂકી પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 15-20 મિનિટ માટે તેને બેક થવા દો. મફિન્સ તૈયાર થઈ જાય એટલે તેને ઠંડા કરી ડબ્બામાં ભરી દ્રાક્ષ, ડ્રાયફ્રૂટ અને કેળું લઈ ટિફિન તૈયાર કરી લો. તો તૈયાર છે સેવરી મફિન્સ. તો પિઝાની ફ્લેવર આપણે જ્યારે કોઈ પણ વેરાયટીમાં એડ કરી દઈએ ને તો બાળકોને એ વેરાયટી બહુ જ પસંદ પડી જાય છે. તો આજે પિઝાની ફ્લેવર એડ થવાની છે પન્યારમમાં. તો ચાલો એ બનશે કેવી રીતે એ જોઈએ. હવે બનશે પન્યારમ અને એ પણ પિઝા ફ્લેવરના, રાઈટ? તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? પહેલા એનું એક બેટર બનાવવાનું છે જેને 10-1 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો પહેલા બેટર બનાવીશું, પછી પિઝાની ગ્રેવી બનાવીશું. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. જે એનો બેઝ બનાવવાનો છે એના માટે આપણે રવો લઈએ છીએ અને મગની દાળનો લોટ લઈએ છીએ. ઓકે, એટલે સોર્સ ઓફ પ્રોટીન થોડુંક થઈ જાય અને બાકી એક રવો લઈએ છીએ. ઠીક, રવો છે, ઝીણો લેવાનો, લગભગ આપણે 1/2 કપ લઈએ છીએ. મગની દાળનો લોટ છે, બજારમાંથી પણ લાવી શકાય ને નહીતર મિક્સરમાં મગની મોગર દાળ ક્રશ કરીને પણ આપણે લઈ શકાય. જેટલો રવો લીધો હોય એનાથી લગભગ 1/2, એટલે 1/2 કપ જેટલો, એટલે મોટી 2-3 ચમચી, પણ છતાં બી આ માપમાં આપણે ફેર કરી શકીએ આપણી ઈચ્છા પ્રમાણે મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલા આદુ મરચાં નાખીશું અને લગભગ 3-1 ચમચી દહીં નાખીશું. વધારાનું પાણી નાખીશું અને આપણે પિઝાની ફ્લેવર આપવાની છે એટલે બહુ ખાટું અને મિશ્રણને નથી કરવાનું. હા, તો આ વાનગી પણ આપણે જ્યારે લંચ બોક્સમાં ભરીને આપીએ તો એવી પ્રોપર જ રહે છે કે કઈ સાઈડ પણ ઢીલી ના પડી જાય? ના, બહુ સરસ રહે, સરસ સરસ જ રહે. હવે આમાં મસાલા કરી દઈશું આપણે. મીઠું સ્વાદ પ્રમાણે, થોડીક હળદર, બહુ જ ઓછી, આદુ મરચાં નાખ્યા છે, થોડુંક લાલ મરચું, એની સાથે આપણે નાખીશું થોડી કોથમીર, લગભગ 1-1.5 ચમચી. ડાંખળા ઝીણા કુણા હોય એની સાથે લીધું છે. બીજું થોડુંક પાણી નાખીશું, રવો બી અને મગની દાળનો લોટ એ બંને મોઈશ્ચર એબ્સોર્બ કરશે એટલે થોડુંક બેટર ઢીલું રાખીશું. અત્યારે આપણે આ રીતનું બેટર રેડી કર્યું છે, જે જરૂર છે એવું જ છે, પણ કદાચ જરૂર પડે તો થોડુંક પાણી નાખીશું. ખીરું રેડી છે
હવે એને આપણે લગભગ 10-15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. ઓકે, હવે આપણે ગ્રેવી ચાલુ કરીએ બનાવવાની પીઝાની. તો ગેસ ચાલુ કરીશું. તેલ બટર અથવા તેલ બટર મિક્સ જે આપણે લેવું હોય લઈ શકાય, હું તેલ જ લઈ રહી છું. ઓકે, એક થી દોઢ ચમચી જેટલું તેલ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે અજમો છે, અજમો ના ભાવતો હોય તો અજમાનો પાવડર પણ હું રાખતી હોઉં છું. તો અજમો અથવા અજમાનો પાવડર આપણે ચોક્કસ આમાં નાખીશું જેથી કરીને નડે નહીં બાળક. અને આવી રીતે હાથથી સહેજ અજમાને ઘસીને નાખીશું. ડુંગળી છે ઝીણી સમારેલી, એક એ નાખીશું. અહીં મેં કાંદા લીધા છે, ગમતું હોય તો લસણ પણ આપણે નાખી શકીએ છીએ. ડુંગળીને બહુ લાલ નથી કરવાની જરૂર, થોડીક આવી રીતની સંતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટા નાખી દઈશું. લગભગ મેં 4 ટમેટા લીધા છે, 250-300 ગ્રામ જેટલા, અને ઝીણા સમાર્યા છે. અહીં આપણે મસાલા પણ થોડાક કરી લઈશું. લગભગ 1/2 ચમચી જેટલું મીઠું, થોડુંક લાલ મરચું, 2-3 ચમચી જેટલી ખાંડ. પીઝા સીઝનિંગ છે એ લગભગ 1/2 ચમચી. મિક્સ હર્બ્સ છે એ પણ આપણે લગભગ 1/2 ચમચી નાખીએ છીએ. અંદર આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, તીખાશ જે પ્રમાણે ગમતી હોય લગભગ આપણે 1/2 ચમચી જેટલા નાખીએ છીએ. થોડીક મકાઈ છે એ પણ એમાં નાખી દઈશું. ઓકે, લગભગ 2 ચમચી જેટલી છે. લગભગ આ બધું એકરસ થવા આવે એટલે આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું જેથી એનું મોઈશ્ચર બળી ના જાય. લગભગ ટમેટા ચડી ગયા છે અને એકરસ થઈ ગયું છે. હવે આપણે એની અંદર પીઝા સોસ તૈયાર આવતો હોય છે એ નાખીશું. એ ના હોય તો ટમેટો કેચઅપ પણ આપણે થોડો નાખી શકીએ, નાખવો હોય તો. લગભગ 2 ચમચી જેટલું નાખીશું. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે અને એમાંથી પાણી છૂટું ના પડે એના માટે થોડો કોર્નફ્લોર આપણે અંદર મિક્સ કરીશું જેથી એક લચકા પડતું મિશ્રણ તૈયાર થાય તો પનિયારમ જ્યારે બનાવીએ તો એ રેલઈ ના જાય. કોર્નફ્લોરને પાણીમાં આ રીતે સહેજ ઓગાળીને રાખ્યો છે, હલાવીને યુઝ કરીશું. જરૂર મુજબ જ નાખવાનો છે એટલે એકસાથે બધો નહીં નાખી દેવાનો. ગેસ બંધ કરી દઈશું. મોઝરેલા ચીઝ છે એ થોડીક એમાં નાખી દઈશું. ઓકે, આ બધી ચીઝ છે કે પછી કોઈ પણ વેજીટેબલ એડ કરવા છે તો આપણે પીઝા સોસમાં જ અત્યારે એડ કરીએ. હા, કારણ કે પનીયારમની સાઈઝ એટલી નાની હોય કે એમાં જે પણ તમારે નાખવું હોય જો એ બધું જુદું જુદું મૂકવા જઈએ તો બહુ જ મેળ જ ના પડે, ક્લમઝી થઈ જાય એટલે આપણે સોસમાં જ નાખી દઈએ તો એ ઇવનલી જઈ શકે અંદર. પીઝા સોસ આપણો રેડી થઈ ગયો છે. તો ચાલો પનીયારમ બનાવવાની શરૂઆત કરીએ. હવે ચોક્કસ કરીએ. હા, બેટર પલળી ગયું છે. 10-1 મિનિટનો આપણે રેસ્ટ આપવાનો હતો, 10-12 મિનિટનો રેસ્ટ થઈ ગયો છે. હવે એની કન્સિસ્ટન્સી બી જોઈ લઈએ અને એમાં છેલ્લે આપણે ફ્રૂટ સોલ્ટ પણ નાખી દઈએ. ઓકે, તો થોડુંક પાણી નાખવાની જરૂર છે. પાણી અને આ લગભગ 1 ચમચી આપણે ફ્રૂટ સોલ્ટ છે એ મિક્સ કરી દઈશું. આની સાથે 1 ચમચી તેલ પણ નાખીશું. પ્રોપરલી બધું જ મિક્સ કરી દઈશું. પનીયારમ પાત્રને સહેજ આપણે ગ્રીસ કરવાનું છે તો તેલ નાખી દઈશું એની અંદર. સહેજ એને ફેરવી દઈશું. આની અંદર જે પીઝા પનીયારમ આપણે બનાવીશું એ એક જ સાઈડ કુક કરવાના છે. અચ્છા, હા, એટલે એને ફેરવી નહીં શકીએ આપણે એટલે ધીમા તાપે એને પ્રોપર કુક થવા દઈશું. એકવાર ગેસ ફાસ્ટ કરી દઈશું જેથી કરીને ગરમ થઈ જાય. હવે એને ઢાંકીને થોડુંક ધીમા તાપે કુક થવા દઈશું. ચેક કરી લઈશું આપણે.
થોડાક કુક થઈ ગયા છે, હજી આ બાજુના એક બે બાકી છે, આપણે એને પછી કરીશું. જો ગમતું હોય બાળકને તો આપણે કેપ્સિકમ પણ નાખી શકીએ. આપણે આમાં મોઝરેલા એડ કરી છે એટલે કેવું, હવે સ્ટીમ કરીશું એટલે બધું એની પર સ્ટીક થઈ જશે. એટલા માટે જ આપણે અંદર મોઝરેલા નાખી છે કે ખાય ત્યારે પડી ના જવું જોઈએ બેઝિકલી. હવે એની પર ચીઝ મૂકી દઈશું, ઢાંકીને ફરી થવા દઈશું. આપણે ચેક કરી લઈએ. સરસ દેખાઈ રહ્યા છે કે થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું. મિની પીઝા બનાવ્યો ને એવું લાગે છે. આને જોઈને બાળક ના પાડે જ નહીં ખાવાના, નહીં મોટા પણ ના નહીં પાડે. સાચી વાત છે. અને હું તો પહેલી છું જ તૈયાર ખાવા માટે. આ રીતે એને કાઢી લઈશું. જો હું એને ટર્ન બી કરું છું તો એનું ઉપરનું ટોપિંગ પડતું નથી. નાના મોટા બધાને ભાવે, પણ છતાં બી ટિફિન માટેના આપણે પીઝા પન્યારમ તૈયાર કર્યા છે. આપણે લંચ બોક્સ ભરી લઈએ, પન્યારમ મૂકીશું. બીજી વસ્તુ મેં એવું કહી હતી કે કંઈક આકર્ષણ હોવું જોઈએ. આપણે બી માની લો ગળ્યું ખાતા હોઈએ કે નમકીન ખાતા હોઈએ તો વચ્ચે એક બીજો સ્વાદ આપણને ગમતો હોય કે કંઈક ચેન્જ માટે. તો મારા બાળકો જયારે સ્કૂલમાં હતા તો એ લોકોને બહુઓ, બધા બાળકો બહુઓ જ કહેતા હોય, તો ભાખરીનું હું ચૂરમું બનાવી રાખતી હતી. એ લોકોને બહુ જ ભાવતું હતું. એટલે એક આવી વસ્તુ ખાય પછી એક ચમચી ભાખરીનું ચૂરમું ખાય, પાંચ ચમચી ભાખરીનું ચૂરમું ખાય ને તો એક ભાખરી જેટલું એના પેટમાં જતું રહે. અને ભાખરી, ગોળ અને ઘી જે આપણે બાળકોને આપતા જ હોઈએ એટલે એકદમ પ્રમાણસર જો ખાય તો બહુ ગળ્યાનો એને વાંધો ના આવતો હોય તો આપણે આપી શકાય. તો અહીંયા હું ચૂરમું પણ ભરીશ. બહુઓ એકાદુ ફ્રૂટ હોય તો સારું કે એની ફ્રૂટની પણ જરૂરિયાત પૂરી થઈ જાય. અત્યારે કેરીની સીઝન છે તો કેરી મૂકીશું. સામાન્ય રીતે જ્યારે બાળક કેરી ખાતું હોય તો બીજા છોકરાઓને પણ એનું ટેમ્પટેશન હોય એટલે કેરી થોડી વધારે મૂકીએ તો પણ વપરાઈ જશે. તો તૈયાર છે લંચ બોક્સ માટેના પીઝા પન્યારમ અને એની સાથે બાકીની બાળકોને ગમતી વસ્તુઓ. યસ, પીઝા પન્યારમ બનાવવા માટે જોઈ છે. ખીરું તૈયાર કરવા માટે જોઈ છે. રવો 1/2 કપ, મગની દાળનો લોટ 2 કપ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, દહીં 3 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, લાલ મરચું 1/2 ચમચી, કોથમીર 1-1.5 ચમચી, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી. પીઝા સોસ બનાવવા માટે જોઈશે. તેલ 1-1.5 ચમચી, અજમો 1/2 ચમચી, ડુંગળી 1 નંગ, ટામેટા 5 નંગ, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 1/2 ચમચી, ખાંડ 2-3 ચમચી, પીઝા સિઝનિંગ 1/2 ચમચી, મિક્સ હર્બ્સ 1/2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, મકાઈ 2 ચમચી, પીઝા સોસ 2 ચમચી, પાણીમાં ઓગાળેલો કોર્નફ્લોર 3-4 ચમચી, મોઝરેલા ચીઝ 4-5 ચમચી, ઝીણું સમારેલું કેપ્સિકમ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, ચીઝ ટોપિંગ માટે, સર્વ કરવા માટે જોઈશે ચૂરમું અને કેરી. પીઝા પન્યારમ બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું તૈયાર કરવા માટે એક બાઉલમાં રવો, મગની દાળનો લોટ લઈ તેને મિક્સ કરો. પછી એમાં આદુ મરચાંની પેસ્ટ અને દહીં ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી મીઠું, હળદર, લાલ મરચું અને કોથમીર ઉમેરી ખીરું તૈયાર કરી લો. પછી આ ખીરાને 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પીઝા સોસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં અજમું અને ડુંગળી લઈ ડુંગળીને સાંતળી લો. પછી એમાં ટામેટા ઉમેરી તે થોડા કૂક થાય એટલે એમાં મીઠું, લાલ મરચું પાવડર, ખાંડ, પીઝા સિઝનિંગ અને મિક્સ હર્બ્સ ઉમેરી સાથે ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મકાઈ અને પીઝા સોસ ઉમેરી મિક્સ કરી લો. હવે પાણીમાં ઓગાળેલો કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી મોઝરેલા ચીઝ ઉમેરી મિક્સ કરી પીઝા સોસ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપેલું ખીરું લઈ તેમાં થોડું પાણી ઉમેરી ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે પન્યારમ પેનમાં તેલ લઈ ખીરું મૂકી તેને ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દો.
થોડું કુક થઈ જાય એટલે પીઝા સોસમાં થોડા કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી તેને પનીયારમ પર મૂકી દો. હવે ઉપર ચીઝ મૂકી તેને ઢાંકીને થોડી વાર માટે થવા દો. પનીયારમ થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી સહેજ ઠંડા થવા દો. પછી એને લંચ બોક્સમાં મૂકી સાથે ચૂરમું અને સમારેલી કેરી મૂકી લંચ બોક્સ ભરી દો. તો તૈયાર છે પીઝા પનીયારમ. તો જલ્પા રસોડે ઢોકળાને આપણે કટ કરી લીધા છે, તેને સર્વ કરીશું. આપણે ઢોકળાને સર્વ કરી દીધા છે, તેને તાજા ઢોકળાનું છીણ છે તેનાથી ગાર્નિશ કરીશું. તો નોર્મલી પાત્રામાં પણ જોઈએ ને તો ઉપરથી ઢોકળાનું છીણ હોય અને તે તાજું હોય તેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. અત્યારે આપણે તાજું જ લીધું છે, ઢોકળાને છીણી લીધું છે, તે થોડું સ્પ્રિંકલ કરીશું. છીણી સમારેલી કોથમીર છે તે પણ સ્પ્રિંકલ કરી દઈશું. આપણે તૈયાર કરેલી ચટણી છે તેને પણ એક બાઉલમાં સર્વ કરી લઈએ. અને તું જો આ ચટણી થોડી ઠંડી થાય ને એટલે સરસ થીક થવા લાગે છે, અને આપણે જે બંધ કર્યું તો એના કરતા પણ થોડી થીક થઈ ગઈ છે, તે પણ લઈ લઈશું. તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય તેવા પાતરા ઢોકળા અને ઇન્સ્ટન્ટ મીઠી ચટણી. યસ, રૂટીન રેસિપી છતાં કંઈક ઇનોવેટિવ. હા, અને એકદમ સ્વાદિષ્ટ. યસ. પાતરા ઢોકળા અને ખાટી મીઠી ચટણી બનાવવા માટે જોઈશે. પાતરા ઢોકળા તૈયાર કરવા માટે જોઈશે સમારેલા અળવીના પાન 2 કપ, મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, અજમો 1 ચમચી, અધકચરા વાટેલા ધાણા અને વરિયાળી 1 ચમચી, અધકચરા વાટેલા મરી 1/2 ચમચી, હળદર 5 ચમચી, હિંગ 5 ચમચી, આમલીનો પલ્પ 1-2 ચમચી, પાણીમાં પલાળેલો ગોળ 2 ચમચી, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, તેલ 2 ચમચી, ચણાનો લોટ 1-1.25 કપ, ગરમ તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. વઘાર કરવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, તલ 1 ચમચી, હિંગ 2 ચપટી. ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે જોઈશે આમચૂર પાવડર 2 મોટી ચમચી, શેકેલા જીરાનો પાવડર 1/2 ચમચી, સંચળ પાવડર 1 ચમચી, અધકચરી વાટેલી વરિયાળી 1 ચમચી, હિંગ 2-3 ચપટી, સૂકા કોપરાનો છીણ 1 ચમચી, ગોળ 3 મોટી ચમચી, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, પાણી જરૂર પ્રમાણે, કોથમીર 1 ચમચી. પાતરા ઢોકળા અને ખાટી મીઠી ચટણી બનાવવાની રીત. સૌપ્રથમ પાતરા ઢોકળા બનાવવા માટે એક બાઉલમાં સમારેલા અળવીના પાન, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, અજમો, અધકચરા પીસેલા ધાણા અને વરિયાળી લઈ અધકચરા મરી, હળદર, હિંગ, આમલીનો પલ્પ, ગોળનું પાણી, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો. હવે વઘારિયામાં તેલ ગરમ કરી તેને બાઉલમાં ઉમેરી એમાં ચણાનો લોટ ઉમેરી મિક્સ કરી પાણી રેડીને લચકા પડતું મિશ્રણ તૈયાર કરી લો. હવે ગ્રીસ કરેલી પ્લેટમાં મિશ્રણને પાથરી સ્ટીમરમાં મૂકી તેને ઢાંકીને 5-7 મિનિટ માટે બફાવા દો. બફાઈ જાય એટલે તેને બહાર કાઢી એક વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ અને હિંગ ઉમેરી વઘારને પાતળા ઢોકળા ઉપર રેડી લો. હવે ખાટી મીઠી ચટણી તૈયાર કરવા માટે એક પેનમાં આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, અધકચરી વાટેલી વરિયાળી, હિંગ, સૂકા કોપરાનું છીણ, ગોળ, ખાંડ, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી તેમાં પાણી ઉમેરી ગેસ ચાલુ કરી મિક્સ કરી લો. હવે ચટણી જોઈતા પ્રમાણમાં ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરો. ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર કોપરાનું છીણ અને કોથમીર ભભરાવી તૈયાર કરેલી ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કરો. તો તૈયાર છે પાતળા ઢોકળા અને ખાટી મીઠી ચટણી. સુમિરાબેન, આપણે છે ને થોડા વખત પહેલાં લોખંડના વાસણનો ઉપયોગ કેવી રીતે કરવો, એમાં કેવી રીતના રાંધવું એ બધું જ શીખવ્યું, પણ હવે બધાની કમ્પ્લેન એવી આવી રહી છે કે લોખંડના વાસણમાં જ્યારે રાંધે ને તો ત્યારે ખાવાનું કાળું પડી જાય છે, તો એનું શું કરી શકાય? સૌથી પહેલાં તો જ્યારે આપણે લોખંડના વાસણમાં રસોઈ બનાવીએ છીએ તો જે મસાલા કે ખટાશ કે જે કંઈ સામગ્રી વપરાતી હોય એ લોખંડની સાથે ભળે છે ત્યારે રિએક્ટ કરે છે અને એના લીધે વસ્તુ શ્યામ પડે છે. શ્યામ પડવું અથવા શ્યામ કરવા માટે જ લોખંડમાં રંધાતું હોય છે, કારણ કે એમાં આયર્ન કન્ટેન્ટ ભળતો હોય છે, લોહ તત્વ. એટલે એક તો એના માટે જ આપણે કરતા હોય છે, કલર સાથે કોમ્પ્રોમાઇઝ કરવાથી ઘણું બધું આયર્ન આપણને મળતું હોય છે, તો આપણે એડિશનલ આયર્નની ગોળીઓ કે જો ખાવી હોય તો એ ન ખાઈએ તો ચાલે, પણ છતાં બી જો એવું ન ગમતું હોય તો રસોઈ બનાવી અને પછી જેટલું કાળાશ આપણને ગમતી હોય એટલી રાખીને
એને પછી બીજા વાસણમાં કાઢી લેવાનું, તે વધારે કાળું નહીં થાય. થેન્ક યુ સો મચ. તો હવે ખબર પડી ને કે લોખંડના વાસણમાં રાંધીએ તો ખાવાનું તો શ્યામ પડશે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એની સામે તમને આયન ભરપૂર મળશે. તો આ મૂંઝવણ તો તમારી દૂર થઈ ગઈ. હવે આપણે જે આ રસોડે આજે ટિફિન રેસિપીઝ બનાવી એ કેવી લાગી? હવે આ રેસિપીઝ તમે જ્યારે ઘરે બનાવો ત્યારે એ ખાધા પછી તમારા બાળકોના રિએક્શન્સ શું આવે છે એ ખાલી લખીને નહીં, એનો તમે વિડીયો બનાવીને પણ અમને મોકલી શકો છો આ સરનામે, જેથી એ વિડીયો અમે અમારા આ ધ રસોઈ શોમાં પણ ટેલિકાસ્ટ કરી શકીએ. તો ફટાફટથી મોકલી આપો આ સરનામે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ એડ્રેસ છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી .com.